गुड मॉर्निंग फ्रेंड्स श्रीमती एमएस लखाणी कन्या विद्यालय संचालक આપણે YouTube ચેનલ માં હું કેરવાઈ કોહલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું વિદ્યાર્થી મિત્રો હાલ આપણે ટેન્સીસ શીખી રહ્યા છીએ કા અને ગઈકાલના અંતિમ લેક્ચરમાં આપણે પૂર્ણ ભૂતકાળ ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ ની સમજણ મેળવી હવે આજે આ ટેન્સીસ ના કીવર્ડ્સ આમ તો દરેક ટેન્સ પૂરા થયા એટલે તરત જ હું તમને બધાને એના કીવર્ડ્સ આપતો જાઉં તો આજે આ બધા કીવર્ડ્સને આપણે એક સાથે સમજવાના છે અને પરીક્ષાની અંદર જ્યારે ખાલી જગ્યા સ્વરૂપમાં આપણી પાસે આવશે ત્યારે આ કીવર્ડ્સ જ આપણને કાળ ઓળખવામાં મદદ કરવાનું છે તો કીવર્ડ્સ જેટલા આપણને કડકડાટ પાકા હશે તો જ તમે એનો જવાબ મેળવી શકશો તમારે એક જ પેજમાં બધા જ કારના કીવર્ડ્સ આવી જાય એ રીતે તમારે જાતે લખવાનું છે અને ઈ મેં આજે અહીંયા દર્શાવ્યું છે વિદ્યાર્થી મિત્રો સાદા વર્તમાનકાળ તો સાદા વર્તમાનકાળના કીવર્ડ્સ તમને દેખાઈ રહ્યા છે મેં અહીંયા લખ્યા છે સાવકા એટલે સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો કે ભાઈ આટલા જે છે ને વિધાન આમાંથી કોઈ પણ એક શબ્દ હોય એટલે સમજવાનું છે કે એ સાદો વર્તમાનકાળનો વિધાન છે અને એ પ્રમાણે એસ ઈએસ વાળા ક્રિયાપદ અથવા તો મૂળ ક્રિયાપદનો રૂપ વાય નો આઈ કરી અને ઈએસ પ્રત્યય વાળા ક્રિયાપદો આ બધા નીતિ નિયમો તમે ધોરણ ધોરણમાં શીખીને આવ્યા જ છો અને આ કાળમાં અહીંયા એનો ઉપયોગ થાય છે સાદા વર્તમાન કાળમાં તો કયા કયા કીવર્ડ્સ છે તો ભાઈ જુઓ સૌથી પહેલા મેં પ્રયત્ન એવો કર્યો છે કે તમને યાદ રહી જાય કે ભાઈ જેમાં એલવાય પ્રત્યય આવતા હોય એવા કીવર્ડ્સને એક સાથે લખે છે છેલ્લે એલવાય પ્રત્યય આવતા હોય એવા પ્રત્યયને પહેલા દર્શાવ્યા છે તો કયા કયા છે તો ભાઈ જનરલી યુઝફુલી નોર્મલી ફ્રીક્વન્ટલી ફાઇનલી અને ડેઈલી છેલ્લે એલવાય પ્રત્યય લાગે છે હવે આ બધા શબ્દોનો અર્થ પણ તમે જાણો છો જનરલી નો અર્થ થાય છે સામાન્ય રીતે યુઝફુલી નો અર્થ પણ થાય સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આને યુઝફુલી વાંચવાનું છે યુઝફુલી નોર્મલી નો અર્થ થાય છે સામાન્ય રીતે પહેલા ત્રણ શબ્દોનો અર્થ થાય છે સામાન્ય રીતે ફ્રીક્વન્ટલી ફ્રીક્વન્ટલી નો અર્થ થાય છે વારંવાર અથવા તો અવારનવાર ફાઇનલી નો અર્થ થાય છે છેવટે અંતે ડેઈલી શબ્દ એટલે નિયમિત દરરોજ હંમેશા કાયમ એવો અર્થ અહીંયા થઈ શકે સમટાઈમ નો અર્થ થાય છે ક્યારેક સમટાઈમ એટલે ક્યારેક નેવર નો અર્થ થાય છે ક્યારેય નહીં ઓફન ઓફન શબ્દનો અર્થ થાય છે વારંવાર અવારનવાર આ ફ્રીક્વન્ટલી શબ્દ અને ઓફન શબ્દ અહીંયા ટી નો ઉચ્ચાર સાયલન્ટ છે એનો ઉચ્ચાર થાય છે ઓફન વિદ્યાર્થી મિત્રો ઓફ ટેન નથી ઓફ ટેન ઉચ્ચાર સાવ કરવો છે ટી નો ઉચ્ચાર સાયલન્ટ છે એટલે આને ઓફન વંચાશે ઓફન નો અર્થ થાય છે અવારનવાર વારંવાર ઓલવેઝ નો અર્થ થાય છે હંમેશા કાયમ દરરોજ ટુડે એટલે આજે અને એવરી ડે એટલે પણ દરરોજ નિયમિત વિધાનમાં આમાંથી કોઈ પણ શબ્દ તમે જુઓ એટલે તમારે સાદા વર્તમાનકાળના નીતિ નિયમોને મગજમાં યાદ કરવા પડશે જે મેં તમને હમણાં જ કીધા કયા કે ભાઈ મૂળ ક્રિયાપદનું રૂપ આવી શકે ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય આવી શકે એસએચ હોય તો ઈએસ પ્રત્યયનો ઉપયોગ કરવાનું તમને નિયમ ખ્યાલ છે ક્રિયાપદની પાછળ એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ અથવા તો ઓ આવે અને ત્રીજા પુરુષ એકવચન વિધાન ચાલુ થાય તો ઈ એસ પ્રત્યય લગાડવાનો ડુ ડઝ નો ઉપયોગ અહીંયા આવશે બરોબર છે ડુ કે ડઝ નો ઉપયોગ કરો ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે આ બધા નિયમો સાદા વર્તમાનકાળના છે આ બધા કાળ ભેગા થાય ને એટલે વિદ્યાર્થી મૂંઝાઈ જાય છે કે કયો નિયમ કયા કામ મહત્વ અને એટલા માટે જ અંગ્રેજી અઘરું લાગે છે અંગ્રેજીમાં માર્ક ઓછા પાછળનું કારણ આ છે મિક્સ થઈ જાય છે તો મિક્સ નથી કરવાનું આપણે એટલા માટે જ મેં તમને આ કીવર્ડ્સ એક સાથે દર્શાવ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓની આ ડિમાન્ડ હતી આ માંગણી હતી કોમેન્ટ્સમાં ઘણા બધા લખતા હતા કે સાહેબ બધા કાળ ભેગા થઈ જાય છે કેવી રીતના યાદ રાખવા તો આનો આ શોર્ટકટ સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં કીવર્ડ્સ યાદ રહેશે તો તમને જવાબ લખતા આવડશે બીજો વિધાન છે સોરી બીજો ટોપિક છે સાદા ભૂતકાળ
સા ભૂતકાળ એટલે સાદો ભૂતકાળ તો એના કીવર્ડ્સ પર બે દર્શાવેલ છે કે વાક્યમાં તમે વન્સ એગો બિફોર આફ્ટર યસ્ટરડે ધ પ્રીવિયસ ડે ધ લાસ્ટ ડે ધેટ ડે ધોઝ ડેઝ ધ ડે બિફોર એન્ડ ઇન ઇનિશિયલ ટાઈમ અને ઇન ઓલ્ડન ડેઝ આમાંથી કોઈ પણ શબ્દ જોવો એટલે સમજવાનું છે કે આ સાદા ભૂતકાળનું વિધાન થયું બધાના અર્થ મેં તમને કાળક્રમે થાય ત્યારે દર્શાવ્યા જ હતા લખાવ્યા પણ હતા તેમ છતાં એક વખત આપણે ઝડપથી રિપીટ કરી લઈએ વન્સનો અર્થ થાય છે એક વખત જ્યારે આપણે કોઈ બાળકને વાર્તા કહીએ ને ત્યારે વાર્તાની શરૂઆત આમ જ થાય કે એક વાર અથવા તો એક વખત એક રાજા હતો એમ જુઓ તો શબ્દ એવો એટલે કયો અર્થ થઈ ગયો ભૂતકાળ એકો શબ્દનો અર્થ થાય છે પહેલા બિફોરમાં પણ થાય છે પહેલા આફ્ટરનોન થાય છે પછી યસ્ટરડે એટલે ગઈકાલ ધ પ્રીવિયસ ડે ઉચ્ચાર સમજો પ્રીવિયસ આના ઉચ્ચાર શું થાય છે તો કે ભાઈ પ્રીવિયસ પ્રીવિયસ ડે ખાસ સ્પેલિંગમાં ધ્યાન રાખજો પી આર ઈ વી આઈ ઓ યુ એસ બરાબર ધ પ્રીવિયસ ડે હોય ધ લાસ્ટ ડે હોય ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આ ડે શબ્દ છે ને ત્યાં ફેરફાર કરી નાખતો હોય છે લાસ્ટ ડે એટલે ગઈકાલ થાય પણ ડે શબ્દની જગ્યાએ મંથ આપી દે લાસ્ટ મંથ તો પણ એ ભૂતકાળ થઈ ગયો બરાબર લાસ્ટ નાઇટ એવો શબ્દ આપે ડે શબ્દ છે એની જગ્યાએ નાઇટ મૂકી દે તો પણ એ ભૂતકાળ થાય લાસ્ટ યર હોય લાસ્ટ વીક હોય લાસ્ટ સન્ડે મંડે કે મહિનાના નામ હોય આગળ કયો શબ્દ થયો છે તો કે ભાઈ આટલો ધ લાસ્ટ શબ્દ છે એ ઇમ્પોર્ટન્ટ છે પાછળ સમજો શબ્દ કોઈ પણ હોઈ શકે એટલે સાદો ભૂતકાળ થઈ ગયો કહેવાય એટલે મેં માત્ર અહીંયા ડે દર્શાવ્યું છે મંથ યર વીક એવું કંઈ દર્શાવ્યું નથી આપણે સમજી લો ધેટ ડે તે દિવસે ધેટ ડે નો શું થાય એ દિવસે એટલે એ પણ ભૂતકાળ ધોઝ ડેઝ ધેટ નો બહુવચન ધોઝ થાય ડે ની પ્રત્યય સ્મૃતિ આ પણ સાદો ભૂતકાળ સૂચવે છે ધ ડે બિફોર ધ ડે નો અર્થ થાય છે દિવસ પણ બિફોર શબ્દ અહીંયા જ આપણે પહેલા એક દિવસ પહેલા એટલે એક દિવસ અગાઉના દિવસની વાત થાય છે એ ભૂતકાળમાં એનિશિયન્ટ ટાઈમ એનિશિયન્ટ નો અર્થ થાય છે ભૂતકાળમાં બરોબર છે જૂના સમયમાં એવો અર્થ સેમ ઓલ્ડન ડેઝ નો અર્થ પણ થાય છે જૂના દિવસોમાં આ બધા શબ્દો સાદો ભૂતકાળ સૂચવે છે તો સાદા ભવિષ્યકાળનો શબ્દ કહે છે જો તમે જોઈ શકો છો અહીંયા એક પણ શબ્દ એક એક કાળમાં મેચ ખાતો નથી ભવિષ્યકાળ તો કે ટુમોરો ધ નેક્સ્ટ ડે the following day the day after tomorrow in future if અને unless આ બધા શબ્દો એ સાદો ભવિષ્યકાળ સૂચવે છે tomorrow the next day અને the following day આ બધાનો અર્થ શું થાય આવતીકાલ જ થાય બરોબર છે આવતીકાલ 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 બરોબર છે પણ the day after નો અર્થ થાય છે એક દિવસ પછી એ ભવિષ્યકાળ સૂચવે છે the day after tomorrow એટલે બે દિવસ પછી એવો અર્થ પણ થઈ શકે ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં ઇફ નો અર્થ થાય છે જો તો અને અનલેસ નો શું થાય છે જો નહીં તો ચાલો વર્ગમાં કાળ લો લુક સી હિયર ઇઝ અ સ્ટોપ રન વોચ નાવ લો એન્ડ બી હોલ્ડ આ બધા શબ્દોના અર્થ કાળ સમજાવતી વખતે મેં તમને લખાવ્યા છે અને તમને બધાને એ અર્થ આવડે છે લો એન્ડ બી હોલ્ડ અને ખાલી લો શબ્દનો અર્થ થાય છે જુઓ તો ખરા બાકી બધા શબ્દોના અર્થ મને આવડે છે હવે દરેક શબ્દોની પાછળ કોઈ ખાસિયત છે શું તો કે ભાઈ સાદા વર્તમાન કાળની અંદર કીવર્ડ્સ આ બધા શબ્દો વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે વાક્યની વચ્ચે પણ આવી શકે છે પણ વાક્યના છેવટે ક્યારેય આવતું એટલે કે વાક્ય પૂરું થાય ત્યારે અંતમાં આમાંથી કોઈ એક શબ્દ આવતો નથી કા આ વચ્ચે હોય કા વાક્યની શરૂઆતમાં હોય સેમ સાદા ભૂતકાળની અંદર તો કે સાદા ભૂતકાળની અંદર વાક્યની શરૂઆતમાં કેવળ આવી શકે અથવા તો વાક્યની વચ્ચે પણ આવી શકે અને વાક્યની પાછળ પણ આવી શકે બરોબર છે ધેટ ડે લાસ્ટ ડે આ બધા શબ્દો વાક્યની પાછળ આવી શકે છે એટલે કીવર્ડ્સ ગમે ને આવી શકે શરૂઆતમાં હોય વચ્ચે પણ હોય અને છેડે પણ હોય ભવિષ્યકાળ તો કે ભવિષ્યકાળની અંદર કા એ વાક્યની શરૂઆતમાં આવશે કા તો એ વાક્યની પાછળ આવશે વચ્ચે નહીં આવે જો તમે સમજી લેજો ફરીથી આમાં વાક્યની વચ્ચે આવી શકશે વાક્યની શરૂઆતમાં આવશે પણ છેડે નહીં આવે
અહીંયા ત્રણેય જગ્યાએ આવી શકે શરૂઆતમાં પણ આવે વચ્ચે પણ આવે અને વાક્યના અંતે પણ આવે અહીંયા વાક્યના શરૂઆતમાં અને વાક્યના અંતે આવશે વચ્ચે આવશે નહીં અહીંયા આ વાક્યની શરૂઆતમાં જ હશે બરોબર છે આ બધા કીવર્ડ્સ ચાલુ વર્તમાનકાળ એવો કાળ છે કે જેમાં કીવર્ડ શરૂઆતમાં જ આવ્યા છે અને એક જ શબ્દ છે નામ કે જે શરૂઆતમાં પણ આવી શકે અને વાક્યના છેડે પણ હોય શકે બાકી બધા જ કીવર્ડ્સ વાક્યની શરૂઆતમાં જ આવશે ચાલુ ભૂતકાળ આના કીવર્ડ્સ માત્ર ત્રણ છે when why અને as બરાબર છે જેનો અર્થ થાય છે જ્યારે ત્યારે આ કાશી ક્યાં ત્યારે મેં તમને સમજાવ્યું હતું આ બધા જ વાક્યની શરૂઆતમાં જ આવશે આ as શબ્દ પણ શરૂઆતમાં પૂર્ણ વર્તમાન કાળ તો એના કીવર્ડ્સ પણ મેં અહીંયા લખ્યા છે ever never just now yet already since અને for આ બધા કયા કાળ દર્શાવે છે પૂર્ણ વર્તમાન કાળ આ બધાના અર્થ મેં તમને લખેલા છે ever એટલે ક્યારે અને never એટલે ક્યારે નહીં just એટલે હમણાં જ અને just એટલે હમણાં અત્યારે જ yet એટલે છતાં આમ છતાં તેમ છતાં એવો અર્થ થઈ શકે ઓલરેડી નો અર્થ ક્યાં સિન્સ અને ફોર સમયદર્શક શબ્દ છે જ્યારથી ત્યારથી એવો અર્થ સૂચવે છે અને ગઈકાલે જે કાળ શીખ્યા એના કીવર્ડ્સ તો કે ભાઈ નહીં છે when after before ago અને whether આ બધા શબ્દો પૂર્ણ ભૂતકાળ સૂચવે છે આયા કીવર્ડ્સ વાક્યની વચ્ચે જ આવે છે બરોબર છે કા વાક્યની વચ્ચે હશે કા વાક્યના છેડે હશે આ વાક્યની શરૂઆતમાં નહીં અહીંયા તો કે અહીંયા વાક્યની શરૂઆતમાં હશે અને વાક્યની વચ્ચે આવશે આ છેડે વાક્યની શરૂઆતમાં અને વાક્યની વચ્ચે આવ્યા હશે અહીંયા આફ્ટર બિફોર એગો અને વેન અગાઉના કાળમાં આપણે જોઈ ચૂક્યા છે વેન ક્યાં જોયા છે તો કે જો આપણે જોઈએ તો ચાલુ ભૂતકાળની અંદર જુઓ બરોબર છે પછી આફ્ટર બિફોર એગો તો કે ભાઈ એ સાદા ભૂતકાળમાં આપણે જોઈએ તો આપણને એમ થાય કે હમણાં તમે કીધું કે એક પણ શબ્દ એક એક કાળમાં મિક્સ નથી થતો તો અહીંયા કેમ થયો વિદ્યાર્થી મિત્રો આ કાળ કયો છે ભૂતકાળ છે જુઓ આ ભૂતકાળ છે એટલે ભૂતકાળના અમુક કીવર્ડ્સ આની અંદર આવશે પણ આગળ પૂર્ણ નહીં થયો એટલે કે દૂરનો ભૂતકાળ છે એટલા માટે છે તો ભૂતકાળ છે એટલે ભૂતકાળના અમુક કીવર્ડ્સ આવશે આ સિવાય બીજો એક પણ નવો વર્ડ્સ નહીં આવે બરોબર છે અને ભૂતકાળ હોવાના કારણે એના અમુક કીવર્ડ્સ અહીં આપણે સામનો કરીશું પણ વાક્યની શરૂઆતમાં અને વાક્યની વચ્ચે અથવા તો છેડ આ આવી શકે છે હવે વિદ્યાર્થી મિત્રો આ બધા કીવર્ડ્સ જ્યારે વાક્યમાં ભેગા આવશે ખાલી જગ્યાનો જ્યારે તમે સામનો કરશો ત્યારે આપણને મગજમાં ઓન ધ સ્પોટ ટ્યુબલાઇટ ચાલી જાય બરોબર છે એ પ્રમાણે એક્સરસાઇઝનો આજે આપણે સામનો કરીશું તો વિદ્યાર્થી મિત્રો હવે આ બધા કાળની ભેગી એક્સરસાઇઝ હું તમને આપું છું જોઈએ તમને કેવું આવડે છે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી તમે આ કીવર્ડ્સનો એક વખત કંઠસ્થ કરી લો વાંચી લો પાકા કરી લો ત્યાં આપણે ફરીથી મળીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે કીવર્ડ્સનો અભ્યાસ વ્યવસ્થિત કર્યો હશે હવે હાલ મેં 15 કે 16 જેટલી ખાલી જગ્યા દર્શાવી છે અને પ્રયત્ન કર્યો છે કે દરેક કાળની મિક્સ ખાલી જગ્યા હું તમને આપી શકું હવે અહીંયા ટાઇટલ આપ્યું છે ફિલ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો કયા કાળથી પૂરવાની છે એ તમારે વિચારવાનું છે કેવી રીતના પૂરવાની છે એ હું તમને ગાઈડલાઇન્સ આપી દઉં છું હું તમને હિન્ટ આપી દઉં છું કે જ્યારે વર્ક ફોર્મની અંદર જ્યારે આ પ્રકારે ખાલી જગ્યા પૂછાય ત્યારે વિદ્યાર્થી ઘણી વખત સ્તબ્ધ થઈ જતા હોય છે શું જ કરવું એ જ ખબર નથી પડતી તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત કહું છું કે કીવર્ડ્સ જેટલા તમને કડકડાટ પાકા હશે કાળ પ્રમાણે અથવા તો કાળ ઉપર તમારું જેટલું પ્રભુત્વ સારું હશે તો તમે આના જવાબ સાચા મેળવી શકશો આ તમને સૌ સહેલું લાગશે જો પહેલી ખાલી જગ્યા વન્સ ધેર ખાલી જગ્યા અ કિંગ કિંગ એટલે રાજા હવે આપણે હિંટ શોધવાની છે અને એ હિંટ એટલે કીવર્ડ્સ તો વાક્યની શરૂઆતમાં જ એક શબ્દ આપ્યો છે વન્સ
તો વિદ્યાર્થી મિત્રો આ વન્સ શબ્દ કયા કાળનો કીવર્ડ્સ છે તો કે ભાઈ જો આપણે પાકો કર્યો હોય તો ખબર પડે કે આ તો સાદા ભૂતકાળનો કીવર્ડ્સ થયો તો સાદા ભૂતકાળના નીતિ નિયમ પ્રમાણે કર્તા પછી ક્રિયા ભૂતકાળનું રૂપ આવે છે પણ પહેલી જ કાળ જે વિચારવા વાળી છે જો વિચારવાને લાયક છે કારણ કે કાઉન્સ શું એનું છે ટુ બી તો ટુ બી એટલે ટુ બી ના રૂપની વાત કરે છે તો ટુ બી ના રૂપો સાદા ભૂતકાળમાં કયા છે તો કે બે છે વોઝ અને વેર હવે અહીંયા ધેર શબ્દની સાથે બંને આવી શકે ધેર વોઝ પણ હોઈ શકે અને ધેર વેર પણ આવી શકે તો વોઝ અને વેર માંથી કયો મૂકવું તો પાછળ તમે જુઓ આર્ટિકલ એ આવ્યો છે અને આર્ટિકલના નિયમ અનુસાર આર્ટિકલ એ ક્યારે વપરાય તો એકવચન હોય ત્યારે જ વપરાય તો સાદા ભૂતકાળની અંદર એકવચન માટે ટુ બી નું રૂપ કયું છે વોઝ છે તો અહીંયા જવાબ શું આવશે વોસ આ આર્ટિકલનો નિયમ પણ આપણે જો ખબર ન હોય તો એની પછી આપેલો શબ્દ તમે જોઈ લો કિંગ એની પાછળ એસ પ્રત્યય નથી તો પણ અહીંયા એકવચન વિધાન થયું એમ સાબિત થાય તો પહેલી ગણિયાનો જવાબ શું આવશે વન્સ ધેર વોઝ અ કિંગ એક વખત રાજા હતો બીજી ગણિયા સી અ મેજિશિયન ખાલી ગયા સમ ટ્રિક્સ ટ્રિક્સ એટલે હાથ ચાલાકી થઈ અને મેજિશિયન એટલે જાદુગર જુઓ જાદુગર શો એટલે કે દર્શાવવું બતાડવું કંઈક હાથ ચાલાકી બતાવી રહ્યો છે વાક્યની શરૂઆતમાં જ એક કીવર્ડ આવ્યો છે જુઓ સી તો આ કયો કાળ સૂચવે છે તો ભાઈ ચાલુ ભૂતકાળ સૂચવે છે ચાલુ ભૂતકાળના નિયમ અનુસાર ટુબીના રૂપો અને ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય વપરાય તો કયા ટુબીના રૂપ તો કે ભાઈ વર્તમાન કાળ છે એટલે એમ ઇઝ આર માંથી વાત થાય છે તો અહીંયા અ મેજિશિયન જેવો આર્ટિકલ એ એકવચન થયું મેજિશિયન એટલે ત્રીજો પુરુષ એકવચન કા એ હી હોઈ શકે પુરુષ અથવા તો શી હોઈ શકે બરોબર એટલે કે સ્ત્રી હોઈ શકે હી હોય કે શી હોય એની સાથે કયો ટુબીનો રૂપ વપરાય તો કે ભાઈ ઇઝ વપરાય છે અને આઈજી વાળું ક્રિયાપદ એટલે શો શબ્દ છે એની પાછળ આઈજી મૂકી દેવું સી જો એક જાદુગર જાદુ બતાડી રહ્યો છે હાથ ચલાવી કરી રહ્યો છે ત્રીજી ખાલી જગ્યા સમ ટાઈમ આ એક ખાલી જગ્યા ટી કૌંસમાં છે ટુ લાઈટ સમ ટાઈમ આ સમ ટાઈમ શું છે કીવર્ડ્સ છે કયા કારણે સાદા વર્તમાન કાળનો તો સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે અથવા તો એસએસ વાળું રૂપ મુકાય તો મૂળ રૂપ ક્યારે મુકાય અને એસએસ વાળું રૂપ ક્યારે મુકાય તમને ખ્યાલ જ છે અહીંયા વાક્યની શરૂઆત પ્રથમ પુરુષ એકવચન આઈટી થાય છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે તો મૂળ રૂપ શું છે તો ભાઈ આ ટુનો ક્યાંય ઉપયોગ થાય નહીં આપણે ત્રણ ખાલી જગ્યા સોલ્વ કરી એમાં ક્યાંય ટુનો ઉપયોગ કર્યો નથી એની પછી આપેલા શબ્દનો જ આપણે ઉપયોગ કર્યો છે તો કરતા ક્રિયાપદનું મૂળ રૂપ અને કર ક્યારે મને ચા ભાવે છે અહીંયા એવો અર્થ છે આઈ લાઈક ઇટ ત્રણેય ખાલી જગ્યામાં વાક્યની શરૂઆતમાં કીવર્ડ્સ એમાં પણ એ જરૂરી નથી કીવર્ડ્સ ક્યારે આવે છે કઈ જગ્યાએ આવે છે મેં તમને હમણાં જ સમજાવ્યું વેન સુનિલ ખાલી જગ્યા ધ ફોન રેન વિદ્યાર્થી મિત્રો અહીંયા કીવર્ડ્સ કયો છે તો કે વાક્યની શરૂઆતમાં એવો છે વેન વેન એટલે જ્યારે ત્યારે તો હવે આપણે વિચારવાનું છે કે વેન કયા કાળમાં આવે છે તો કે ભાઈ બે કાળમાં આવે છે એક છે ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ અને બીજો છે પૂર્ણ ભૂતકાળ કારણ આપણે સમજ્યા હતા બંને કાળ વખતે કે વેન નો અર્થ જ્યારે ત્યારે થાય અને તમારે એવો તાળો મેળવવાનો છે કે જો એક વાક્ય ચાલુ ભૂતકાળનું તો બીજું વાક્ય સાદા ભૂતકાળનું સેમ પૂર્ણ ભૂતકાળમાં પણ હતું કે જો એક વાક્ય પૂર્ણ ભૂતકાળ હોય તો બીજું વિધાન સાદા ભૂતકાળનું હોય તો હવે અહીંયા શું કરવાનું છે તો અહીંયા આપણે ધ્યાનથી વિધાનને વિચારવાનું છે સમજવાનું છે અહીંયા પણ બે વિધાનો થયા આ કોમાની નિશાની થઈ આ પહેલું વિધાન આ બીજું વિધાન બીજા વિધાનમાં રેન્ક શબ્દ શું છે વર્બ છે કોનું તો ભાઈ રિંગનું ભૂતકાળનું રૂપ છે એનો અર્થ એમ કે બીજું વિધાન સાદા ભૂતકાળનું છે તો પહેલા વિધાનમાં શું આવશે જો બીજું વિધાન સાદો ભૂતકાળ હોય તો પહેલું વિધાન પૂર્ણ ભૂતકાળનું હોઈ શકે
અથવા ચાલુ ભૂતકાળનું હોઈ શકે અહીંયા જવાબની શક્યતા બે છે બરોબર સુનિલ આપણે પહેલો જોઈએ પૂર્ણ ભૂતકાળ હે કૌંસમાં શું આપ્યું છે સ્લીપ તો સ્લીપ નું વિધેય શું થાય સ્લેપ્ટ વેન સુનિલ હેડ સ્લેપ્ટ ધ ફોન રેન અથવા બીજા જવાબની શક્યતા શું હોઈ શકે તો હું અહીં નીચે લખું છું વોઝ સ્લીપિંગ બંને જવાબ સાચા પડી શકે છે બરાબર તાળો આપણે મેળવતા હોવો જરૂરી છે ઋષિ ખાલી ગયા નોટ ખાલી ગયા હિસ વર્ક યટ એટલે એટલે આ વાક્યની અંદર વાક્યની શરૂઆતમાં નામ આપ્યું છે આ પ્રમાણેનો એક પણ કીવર્ડ્સ નથી પણ ધ્યાનથી તમે જોશો તો તમને દેખાશે પાછળ યટ એટલે હજુ સુધી આ બે કાળમાં આવે છે તો કે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ અને ભૂત પ્રદંતનો રૂપ મુકાય છે યાદ કરો મેં તમને એક સાથે 50 જેટલા વર્બ V1 V2 V3 લખવાનો હોમવર્ક આપેલું આની કાળ છે બરોબર તો ઋષિ એટલે ત્રીજા પુરુષ એકવચન થયું એની સાથે હેઝ આવશે અને કૌંસમાં ફિનિશ શબ્દ છે એનું શું થશે ઈડી પ્રત્યય લગાડો એટલે V3 થાય ઋષિ હેઝ નોટ ફિનિશ્ડ હિઝ વર્ક યટ હજુ સુધી ઋષિએ તેનું કામ પૂરું કર્યું નથી વાય I fell near the road. I saw a big snake. Why? જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો ક્રોસ એટલે પાર કરું ઓળંગીને જોઉં ત્યારે મેં એક મોટો સાપ જોયો તો અહીંયા પણ when ની જેમ જ વિચારવાનું છે અહીંયા while શબ્દ આવ્યો છે while એટલે માત્ર ને માત્ર ચાલુ ભૂતકાળ તો એક વિધાન જો ચાલુ ભૂતકાળનું હોય તો બીજું વિધાન કયા કાળનું હોય સાદા ભૂતકાળનું આ બીજું વિધાન કયો કાળ દર્શાવે છે સાદો ભૂતકાળ તો આઈ ની સાથે વોઝ ક્રોસિંગ બસ જો કીવર્ડ્સ એક વખત તમને પાકા થઈ જાય તો આ બધા જવાબો તમને ફટાફટ ખબર છે સાતમ વિધાન વી ખાલી ગયા ટુ સ્કૂલ ઇન ફ્યુચર વાક્યની પાછળ કીવર્ડ્સ આવી શકે છે ઇન ફ્યુચર એટલે ભવિષ્ય ભવિષ્ય માટે ભવિષ્યકાળનો ઉપયોગ થાય તો વી ની સાથે વિલ પણ આવશે શેર પણ આવશે બંને નથી કોઈ એક મૂકવાનું છે અમે ભવિષ્યમાં સ્કૂલે જઈશું બસ થોડા દિવસોમાં તમે પાછા ભેગા થવાના જ છો બરોબર છે સપ્ટેમ્બર મહિનાથી સ્કૂલ ખુલી જશે અને ફરીથી આપણે પ્રિય સામે આમને સામે હશું હવે પછી નહીં મોહન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હાર્ટ લાસ્ટ યર હવે વિદ્યાર્થી મિત્રો કૌંસમાં ક્રિયાપદ એક છે વર્ક વર્ક એટલે મહેનત કરવી કાર્ય કરવું કેવર્સ ક્યાં પર છે તો કે વાક્યની પાછળ એટલે જો લાસ્ટ યર એટલે ભૂતકાળ તેઓ સાદા ભૂતકાળ તો સાદા ભૂતકાળમાં નકારેલા છે જો તમે નોટ બે કણી ગયા છે અને કૌંસમાં માત્ર વર્ગ શબ્દ આવ્યો છે તો નકાર શબ્દ છે તો સાદા ભૂતકાળમાં વિધાનને નકાર બનાવવા માટે ડીડ નો ઉપયોગ થાય છે તમને બધાને ખ્યાલ છે પહેલી પહેલીમાં ડીડ નોટ કૌંસમાં જ્યારે ડીડ નો ઉપયોગ કરો ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ ગઈ છે આ તમે અગાઉના સમયમાં શીખીને વાંચો પછી વિધાન જેવો ના હવે સ્ટુડન્ટ ખાલી ગયા દેર હોલિડેઝ કૌંસ છે એન્જોય એન્જોય એટલે આનંદ લેવો લેવો કયો કાળ દર્શાવે છે કે ભાઈ ચાલુ વર્તમાન કાળ છે એટલે તું વિના રૂપો કયો થાય એમિઝા તો આમાં કયો લેશું આપણે આ સુકાન કારણ કે સ્ટુડન્ટ ની પાછળ એસ પ્રત્યય છે અને એન્જોયિંગ આઈએનજી પ્રત્યય હવે વિદ્યાર્થીઓ પોતાની રજાનો આનંદ લઈ રહ્યા છે તમે બધા તેને લ્યો જ છો ભરપૂર આનંદ લેતા હશો આ બજો આપો 10 મહિના માય ગ્રાન્ડફાધર ઓલવેઝ ખાલી જગ્યા અર્લી ઇન ધ મોર્નિંગ કૌંસમાં જે ટુ ગેટ અપ અહીંયા વાક્યની શરૂઆતમાં કીવર્ડ્સ નથી પણ વાક્યમાં વચ્ચે આવ્યો છે ઓલવેઝ એટલે હંમેશા કાયમ કયો કાળ તો કે સાદો વર્તમાન કાળ સાદો વર્તમાન કાળ છે વાક્યની શરૂઆતમાં દાદાજીની વાત થાય છે કે હી ડ્યુ જ્યારે વાક્યની શરૂઆત બી સી થી થાય
ત્યારે ક્રિયાપદ ની પાછળ s પ્રત્યય લાગે છે s તો તો es તો અહીંયા ગેટ શબ્દ થશે અવર ટીચર ઓફન ખાલી જગ્યા us ટુ વર્ક હાર્ડ અમારા શિક્ષક અમને અવારનવાર ઓફન માં ટી નો ઉચ્ચાર સાયલેન્ટ છે અવારનવાર કહે છે કે મહેનત કરો મહેનત કરો પણ કોઈ કરતું નથી અહીંયા ટેલ શબ્દ આપ્યો છે ઓફન શબ્દ કયો કાળ દર્શાવે છે કે સાદો વર્તમાન કાળ વાક્યની શરૂઆતમાં શિક્ષકની વાત થઈ છે અને ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લાગે શિક્ષક હી પણ હોય શી પણ હોય બરાબર એટલે ટેલ્સ અસ અવારનવાર અમને કહે છે મહેનત કરો મહેનત કરો ઇફ જો વાક્યની શરૂઆતમાં જ આવી દીધો કયો કાળ દર્શાવે સાદો ભવિષ્યકાળ યુ વર્ક હાર્ડ જો તું મહેનત કરીશ તો યુ કલિયર નોટ કલિયર લેસ માર્ક્સ ઓછા માર્ક્સ ગેટ ઓછા માર્ક નહીં મળે મહેનત કરીશ તો ઓછા માર્ક મળે નહીં નકાર વિધાન છે એનો અર્થ એમ કે આ ટુ બી નો રૂપ ભવિષ્યકાળનું શું થાય વિલ થાય અને ગેટ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે યુ વિલ નોટ ગેટ લેસ માર્ક્સ અવર ટીચર ખાલિયા જસ્ટ ખાલિયા ઇન ધ ક્લાસ વાક્યની શરૂઆતમાં કીવર્ડ્સ છે કયો કાળ એટલે પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અને હેઝ નો ઉપયોગ થાય છે શિક્ષકની વાત થાય છે એટલે હેઝ જસ્ટ કમ નું ભૂત કૃતાંત કમ જ થાય વી થ્રી કેમ એ ભૂતકાળનો રૂપ કમ એ વી વન પણ છે અને વી થ્રી પણ છે આઈ ક્લિયર નોટ ખાલી જગ્યા સ્કૂલ ટુમોરો કૌંસમાં અટેન્ડ આપ્યું છે ટુમોરો શબ્દ વાક્યની પાછળ જો કયો કાળ તો કે સાદો ભવિષ્યકાળ આઈ ની સાથે શેર પણ આવી શકે વિલ પણ આવી શકે બંને ચાલશે આઈ વિલ નોટ અટેન્ડ સ્કૂલ ટુમોરો આવતીકાલે હું સ્કૂલે જવાનો નથી હાજરી પુરાવીશ નહીં ડીડ યુ ખાલી જગ્યા મી કૌંસ માટે ટુ ટીચ આ વાક્યમાં એક પણ કીવર્ડ્સ નથી તેમ છતાં પણ અહીંયા એક હિંટ આપી છે ડીડ શબ્દની ડીડ કયો કાળ દર્શાવે છે સાદા ભૂતકાળને તો સાદા ભૂતકાળમાં ક્રિયાપદનો કેવો રૂપ થાય કાં તો ભૂતકાળનો રૂપ ડીડી વાળું અથવા તો અનિયમિત રૂપ પણ ડીડનો ઉપયોગ થાય ત્યારે મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ કરવાનો છે એટલે ટીચનું ટીચર રહેશે શું તમે મને શીખવ્યું આઈ ડોન્ટ ફોલો ધ રૂલ્સ આ વિધાનમાં પણ એક પણ કીવર્ડ્સ નથી પણ હિંટ તમને આપી છે ડુ નોટ શબ્દ સાદો વર્તમાન કાળ તો સાદા વર્તમાન કાળમાં પણ ડુ નો કે ડઝ નો ઉપયોગ કરો એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થાય છે ઓબે શબ્દનો અર્થ થાય છે પાલન કરવું અનુસરવું આઈ ડુ નોટ અથવા આઈ ડોન્ટ ઓબે ધ રૂલ્સ હું નીતિ નિયમોને અનુસરતો નથી નીતિ નિયમોને પાળતો નથી એવો અર્થ થયો વિદ્યાર્થી મિત્રો મેં પ્રયત્ન કર્યો છે કે દરેક પ્રકારના કાળ તમને હું સમજાવી શકું હવે મહેનત બાકીની મહેનત તમારે જાતે કરવાની છે તમારી ગ્રામરની બુકમાં બધા જ કાળની એક્સરસાઇઝ અલગ અલગ આપી છે પણ મિક્સ એક્સરસાઇઝ જો તમને મળે તો એનો તમે ઉપયોગ કરજો એને તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો હવે પછી આપણે કોઈ નવા ટોપિક સાથે ફરીથી ભેગા થઈશું ત્યાં સુધી નમસ્કાર